હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ સ્ટાન્ડર્ડ ફાઇવ બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર થર્ટીન સજીવો અને વસ્તી ભણી રહ્યા છીએ આજનો લેક્ચર નંબર સિક્સ લાસ્ટ લેક્ચરમાં આપણે સજીવોની અજૈબિક કારકો સામેની પ્રતિક્રિયા વિશે માહિતી મેળવી અને આજના લેક્ચરમાં એ ટોપિકને આગળ કન્ટિન્યુ કરતા કે સજીવો પોતે બદલાતા બાહ્ય પર્યાવરણ સામે સમસ્થિતિ પ્રાપ્ત કરવા વિવિધ સજીવો એ પોતાના બદલાતા પર્યાવરણ સાથે સમસ્થિતિ પ્રાપ્ત કરવા માટે કઈ કઈ શક્યતાઓ એમાં જોવા મળે કયા કયા પ્રકારે પોતે સમસ્થિતિ જાળવવા પ્રયત્ન કરે છે એ અલગ અલગ પ્રકાર વિશે ભણીશું બરાબર કુલ ત્રણ પ્રકાર છે એ ત્રણ પ્રકારમાં એક નિયમન કરવું સમજી શકો આગળ આપણે જે નિયામકો જોયા હતા એ કઈ રીતે કે બહારનું પર્યાવરણ બદલાય છતાં પોતાના આંતરિક પર્યાવરણને એક ધારવું જાળવી રાખ બીજો પ્રકાર છે અનુકૂળ થવું કન્ફોર્મન્સ જે આપણે જોયા હતા એ કે બહારનું પર્યાવરણ બદલાય સાથે સાથે એને અનુકૂલિત થઈ પોતે પોતાનું આંતરિક પર્યાવરણ પણ બદલે બરાબર છે ત્રીજું છે સ્થળાંતર કરવું એ જગ્યા અનુકૂળ ન હોય તો ટેમ્પરરી થોડા સમય માટે ત્યાંથી ફસી જવું અનુકૂળ વાતાવરણને ફરી પાછું આવવું ચોથું છે મુલતબી રાખવું એટલે કે થોડા સમય માટે પોતાની પ્રક્રિયા એને ત્યાં સ્ટડી કરી દેવી પછી અનુકૂળ લાગે તો ફરી પોતાની દેધાર્મિક પ્રક્રિયાઓ ત્યાંથી શરૂ કરવી તો આમ મુખ્ય ચાર પ્રકારે સજીવ સમસ્થિતિ જાળવવા પ્રયત્ન કરે છે તો એમાં પહેલો પ્રકાર નિયમન કરવું ટુ રેગ્યુલેટ અને નિયમન કરતા સજીવોને રેગ્યુલેટર્સ કહે છે તો આપણે એના વિશે ભણવાની શરૂઆત કરી સિમ્પલ વસ્તુ છે તમને ખાલી કોન્સેપ્ટ ખબર પડી જાય કે નિયમન કરવું રેગ્યુલેટ કરવું એટલે શું કે બહારનું વાતાવરણ ગમે તે બદલાય પણ સજીવો પોતા એવું કંઈક દે ક્રિયા કરે કે પોતાનું આંતરિક પર્યાવરણ સ્થાયી રાખવા પ્રયત્ન કરે જો કેટલાક સજીવો આગળ આપણે જોયું કે ધારો કે એક ઉદાહરણમાં જોયું તો લાસ્ટ લેક્ચરમાં કે પચીસ સેન્ટીગ્રેડ તાપમાને કોઈ વ્યક્તિ પોતે કાર્ય કરી શકે છે પણ જો ઉનાળો હોય તો એસી ચાલુ કરે અને શિયાળો હોય તો હીટર ચાલુ કરે પરંતુ એ કૃત્રિમ સાધન હતું હવે સજીવ આપણે એ ઉદાહરણ જોઈશું કે આ જ પ્રક્રિયા સજીવ પોતાના દેહધાર્મિક સાધનો દ્વારા કઈ રીતે કરે કઈ દેહધાર્મિક ધાર્મિક ક્રિયાઓ અપનાવે કે જેના દ્વારા પોતાનું આંતરિક પર્યાવરણ સમસ્થિતિ એટલે કે સ્થિર અથવા સ્થાયી જાળવવા પ્રયત્ન કરે જો કેટલાક સજીવો એની દેહ ધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે અને આપણને ખબર છે કે કઈ વસ્તુને સ્થાયી રાખવા હંમેશા સજીવો પ્રયત્ન કરે છે કયા બે પરિબળો તો ત્યારે પણ આપણે ધ્યાનમાં લીધેલું બે પરિબળ ધ્યાનમાં રાખીશું દેજણનું એટલે કે શરીરનું એક તાપમાન અને બીજું આ સાંદ્રતા ખાસ ધ્યાન રાખજો હવે એમાં કયા પ્રકારના સજીવો નિયામકો છે અથવા કયા પ્રકારના સજીવો આ રીતે બાહ્ય પર્યાવરણ બદલાય છતાં પોતે પોતાના આંતરિક તાપમાન અને આસુરથી સાંદ્રતા સમસ્થિતિ એટલે કે સ્થાયી જાળવી શકે છે એના ઉદાહરણો જોઈએ બધા જ પક્ષીઓ બળ આપણે જે પણ પ્રાણીસૂષ્ય વર્ગીકરણ જોયું છે એમાં ખાસ ધ્યાન રાખી જોઉં ખાસ કે નિયમન કરતા સજીવો કયા કયા છે તો એનું લિસ્ટ પણ એમસીક્યુમાં આવી શકે છે બધા જ પક્ષીઓ અને સસ્તન વર્ગ બરાબર એ આ રીતે બહારનું પર્યાવરણ બદલાય છતાં સમસ્થિતિ જાળવવા માટે એ કેપેબલ છે તથા નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓમાં વાસ્તવમાં આવું નિયમન કરવા માટે કાર્યદક્ષ છે ઇન શોર્ટ આપણે નિયામકોના ઉદાહરણ આપેલા છે અહીંયા તમને એમસીક્યુમાં પણ ધ્યાન રાખશું બધા જ પક્ષીઓ સસ્તનો નિમ્નકક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશી સજીવો અને કયા ઘટકમાં કયા પરિબળ માટે તો આગળ જ આપણને ખબર છે તાપમાનનું નિયમન કરે અને આશ્રુતિ સાંદ્રતા નિયમન કરે એટલે તાપમાનનું નિયમન એટલે એને ઉષ્મીય નિયમન કહેવાય અને આશ્રુતિ સાંદ્રતાના નિયમનને આશ્રુતિ નિયમન કહેવાય માટે એ કેપેબલ હોય છે બરાબર અને ખાસ સસ્તન વર્ગ માટે અહીં તમને કહે છે કે ઉદ્વિકાસ્ય જીવશાસ્ત્રીઓ શાસ્ત્રીઓ તો માને છે કે જે સસ્તન વર્ગના પ્રાણીઓ એની સફળતા તમે સસ્તન વર્ગના પ્રાણીઓ ઉદ્વિકાસમાં ખૂબ જ સફળ છે એનો મતલબ કે એ પોતાની જાતને ગમે તે વાતાવરણમાં આટલા લાખો વર્ષોથી ટકાવી રાખવા માટે કેપેબલ છે એનું કારણ એક છે તો એ છે કે એ પોતાનું શરીરનું તાપમાન એટલે કે ઉષ્મ્ય તાપમાન જાળવી રાખવાની ખૂબ જ ઊંચી ક્ષમતા ધરાવે છે એટલે જ જુઓ કે એન્ટાર્ટિકા હોય કે જ્યાં સતત બરફ છવાયેલો રહે છે એન્ટાર્ટિકા ખંડ કે પછી સહારાનું રણ કે જ્યાં ખૂબ જ ધજાળી નાખે આગ આગ ઓકતી ગરમી હોય છે ત્યાં પણ સસ્તન વર્ગના પ્રાણીઓ જોઈ શકાય છે કારણ કે એ શરીરનું તાપમાન એટલે કે ઉષ્મીય નિયમન કરી શકે છે બરાબર અને મોટા ભાગના સસ્તનો દ્વારા તેમના શરીરનું તાપમાન નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે એ એ પ્રકારની હોય છે કે જે મનુષ્યમાં હોય બરાબર મોટાભાગના સસ્તન વર્ગમાં આપણે કંઈ કે કંઈક દેહધાર્મિક સાધન કે કંઈક દેહધાર્મિક પ્રક્રિયા જાતે એસીમાં જવું કે હીટરમાં યુઝ કરવો એ ખરેખર કૃત્રિમ સાધન છે બધા સજીવો માટે અવેલેબલ ન પણ હોય બધાને પોષાતું પણ ન હોય બરાબર છે બરાબર છે અથવા એ ખરેખર બધા પ્રાણીઓ માટે શક્ય પણ નથી તો મનુષ્ય દેહ રીતે કઈ રીતે તાપમાનનું નિયમન કરે છે એનું ઉદાહરણ આપણે જોઈએ કે મનુષ્યમાં તો આપણે એમ શીખ્યું તરીકે મનુષ્યમાં આપણે એટલે કે મનુષ્યમાં શરીરનું તાપમાન કેટલું કયું ઇષ્ટતમ તાપમાને પોતે કાર્યદક્ષ રીતે કાર્ય કરી શકે તો થર્ટી સેવન સેન્ટીગ્રેડ ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન એ આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય તો એ સમયે બહારનું તાપમાન વધારે છે તો થાય શું કે એ ગરમી શરીર અંદર આવે તો શું થાય શરીરનું તાપમાન દેજણનું તાપમાન થર્ટી ઓફ સેન્ટીગ્રેડથી થર્ટી સેવનથી વધી જાય અને વધી જાય તો પોતાની દેહધાર્મિક ક્રિયાઓ એ તાપમાને થઈ શકે નહીં અને સજીવની તંદુરસ્તી જળવાય નહીં એટલે સજીવમાં એની જે ચામડી છે એમાં પ્રશ્વેદ ગ્રંથિ આવેલી છે જેમાંથી અતિશય પરસેવો થાય જે એક પ્રકારનું પાણીનું પ્રમાણ સૌથી વધુ ધરાવે છે અને એના કારણે શરીર પર પરસેવો પાણી સ્વરૂપે બાજે તો એના કારણે પાણી આપણને ખબર છે કે ગરમીના કારણે શું થાય બાષ્પીભવન થઈને ઉડી જાય અને એના કારણે ચામડી પર શીતળતા જળવાઈ રહે બરાબર જેથી રણમાં પણ એ કુલક એટલે કે શીતળની શીતકની કામગીરી એ શરીરનું તાપમાન નીચું લાવી દે ઉનાળામાં વસ્તુ થાય આપણે રણમાં જઈએ તો આપણને એકદમ ગરમી થવા માંડે એટલે શું થાય કે ઘર એ ટેમ્પરેચરે પોતાની જાતનું ટેમ્પરેચર અંદરનું તાપમાન વધી ન જાય એટલે પરસેવો થાય છે પરસેવાના કારણે આપણું જે ચામડી છે એ ઠંડી થઈ જાય અને ઠંડી થાય એટલે બહારનું તાપમાન અંદર એટલું પ્રવેશી શકતું નથી અને થર્ટી સેવન અંશ સેન્ટીગ્રેડ જેટલું જળવાઈ રહે શિયાળામાં શું થાય છે શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન એ થર્ટી સેવન અંશ સેન્ટીગ્રેડ કરતાં ખૂબ જ વધારે હોય નીચું હોય સોરી શું થાય છે થર્ટી સેવન કરતાં વધારે નીચું જતું રહે શિયાળામાં ઠંડી લાગે એટલે તાપમાન નીચું જાય તો ત્યારે આપણને ખબર છે ઠંડીમાં શું થાય આપણે આમ ધ્રુજારી આવે વાઇબ્રેશન આપણા શરીરમાં કાંપવા લાગીએ ઠંડીમાં તો એ શું છે ખરેખર શરીરમાં ધ્રુજારી અથવા કાંપવાને કારણે એક પ્રકારની કસરત છે જે અને વાઇબ્રેશન છે કે જેના કારણે આપણા શરીરમાં શું થાય છે ઉષ્મા પેદા થાય અને શરીરમાં ઉષ્મા પેદા થાય એટલે શરીરનું તાપમાન ઊંચું આવે એટલે બહારના ઠંડીનું તાપમાન એ અંદર અસર કરતું નથી કારણ કે ઉનાળામાં તાપમાન નીચું લાવવાની જરૂર છે એટલે પરસેવો થાય અને શીતળતા પક્ષે અને શિયાળામાં તાપમાન બહારનું નીચું થઈ ગયું છે એટલે આપણું શરીરનું તાપમાન ઊંચું લાવવાની જરૂર છે એટલે એ દરમિયાન ધ્રુજારી અને એક વાઇબ્રેશન આપણા શરીરમાં આવે આપણે કાપવા લાગીએ અને એના કારણે એક પ્રકારની કસરત જ છે કે જેના કારણે શરીરમાં શું પેદા થાય છે ઉષ્મા પેદા થાય છે તો એમ કહે છે કે મોટા ભાગના જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ આ જ ક્રિયાવિધિ દ્વારા બહારનું તાપમાન વધે કે ઘટે એ ઉષ્મીય નિયમન કરવા માટે સક્ષમ છે હવે વનસ્પતિ માટેની વાત છે કે વનસ્પતિ પોતાનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ કરતી નથી બરાબર છે એટલે વનસ્પતિમાં આવા નિયમન માટે કોઈ ખાસ પ્રકારની ક્રિયાવિધિ નથી એવું કહે છે તો અહીંયા સિમ્પલ નાનકડો ટોપિક આપણે કે સજીવો સમસ્થિતિ જાળવવા માટે વિવિધ રીતે કઈ રીતે કાર્ય તો નિયમન કઈ રીતે કરે એમ તો નિયમન કરી અને સજીવો સમસ્થિતિ કઈ રીતે જાળવે છે એમ ક્વેશ્ચન પૂછે તો આટલો ટોપિક લખવાનો અથવા નિયામકો વિશેની માહિતી આપો તો પણ આ ટોપિક લખવાનું બરાબર ધ્યાનમાં રાખવાનું કે નિયામકો શુંમાં શું થાય છે કે બહારનું તાપમાન બદલાય છતાં પોતા સોરી બહારનું બાહ્ય સ્તર બદલાય છતાં પોતાનું આંતરિક સ્તર એ સમસ્થિતિ જાળવવા પ્રયત્ન કરે બરાબર કયા બે સંદર્ભે તો એક તાપમાન અને એક આસૃતિના સંદર્ભે કયા સજીવોનો એમાં સમાવેશ થાય છે તો પક્ષીઓ સસ્તનો કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓ સસ્તનો માટે કહે છે સ્પેશિયલી કે એમાં નિયમનની ખૂબ જ સારી કેપેસિટી છે એટલે જ એ ઠંડા અને ગરમ બધા જ પ્રદેશોમાં સસ્તનોની હાજરી જોવા મળે છે મનુષ્યનું ઉદાહરણ કેટલાઉંશીગ્રેડ એનું ઇષ્ટતમ તાપમાન છે થર્ટી સેવન શિયાળામાં પ્રશ્વેદ ગ્રંથ સોરી ઉનાળામાં પ્રશ્વેદ ગ્રંથિ દ્વારા એ તાપમાન નીચું લાવવા પ્રયત્ન કરે અને શિયાળામાં કંપારી અથવા ધ્રુજારી દ્વારા એ પોતાનું આંતરિક તાપમાન ઊંચું લાવવા પ્રયત્ન કરે બીજું બાજુ વનસ્પતિઓમાં આવું કોઈ નિયમન માટે કોઈ આવા પ્રકારની પ્રક્રિયા કરતી નથી તો અહીં આપણે એક પ્રકારની શક્યતા જોઈ કે જેના દ્વારા એ સમસ્થિતિ જાળવવા પ્રયત્ન કરે અને એ છે નિયમન કરવું ટુ રેગ્યુલેટ અને આ બધાને નિયામકો અથવા રેગ્યુલેટર્સ કહેવાય છે ચલો નેક્સ્ટ છે અનુકૂળ થવું બરાબર છે જે આપણે અનુવર્તીઓ જે જોયેલા એ શું થાય કે જેમ પોતા જે વાતાવરણ છે એ વાતાવરણમાં સેટ થવા માટે પોતે પોતાનું આંતરિક પર્યાવરણ બદલી શકતા નથી પણ એમાં રહેવા માટે પોતાની જાતને ચેન્જ લાભ કરાવી દે છે પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી એટલે મોટા ભાગના પ્રાણીઓ કેટલા નવ્વાણું ટકા પ્રાણીઓ અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતી નથી સ્થિર જાળવી શકે એના ઉદાહરણ આપણે આગળ જોયા કયા કયા સસ્તનો પક્ષીઓ બરાબર અને કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ટીઓ પણ મોટા ભાગના પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ એમાં પોતાનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવા માટેની કોઈ દેહધાર્મિક સાધન હાજર નથી તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાય રાખે જો પહેલાંમાં શું હતું કે તાપમાન સ્ટેડી રાખવા માટે કંઈ પણ દેહ ધાર્મિક ક્રિયા કરે અહીંયા શું થાય કે જેમ ભારત સ્તરનું તાપમાન બદલાય તો પોતાના શરીરનું આંતરિક તાપમાન પણ એ બદલાઈ રાખે એને સેટ થાય એને અનુકૂળ થઈ રાખે બરાબર તાપમાનમાં અનુલક્ષીને પણ આ વસ્તુ થાય બીજું પરિબળ આગળ જોયું હતું આશ્રુતિ એને અનુલક્ષીને પણ આ જ વસ્તુ થાય છે બરાબર અલગ અલગ ઉદાહરણો જોઈએ તો તમને એક ઉદાહરણ અહીં જલ્ય પ્રાણીઓમાં આપેલું છે જલ્ય પ્રાણીઓ તો જલ્ય પ્રાણીઓમાં ખાસ કરીને આશ્રુતિ સાંદ્રતા માટે એમને સેટ કરવું પડે છે તો એમને દેહ જણની આશ્રુતિ સાંદ્રતા જે તેમની ફરતે આવેલ જેમની આજુબાજુ એના પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે બરાબર આગળ આપણે કીધું હતું કે જલ્લે પ્રાણીઓ માધારો કે મહાસાગરોમાં સાંદ્રતા ખૂબ જ વધારે હોય છે બરાબર ખનિજ તત્વોનું પ્રમાણ વધારે હોય ખારું પાણી મીઠા પાણીમાં ખનિજ તત્વોની સાંદ્રતા ઓછી હોય બરાબર તો એમ કહે છે કે એ પોતે શું કરે કે આશ્રુતિ પોતે પોતાની બદલાઈ રાખે આશ્રુતિ સેટ કરવા માટે કંઈ ચેન્જીસ ન લાવે પણ આશ્રુતિ બદલાઈ રાખે આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે એટલે જલીય પ્રાણીઓ એને શું કહેવાય છે અનુકૂલિત સજીવોમાં એનો સમાવેશ થાય સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા હવે ખરેખર તો શું છે કે અંદરનું પર્યાવરણ સ્થાયી રહે તો આંતરિક રીતે લાભ છે રીઝન કે એને પોતે પોતાની ઉષ્મા એમાં કંઈ ફેરફાર કરવો પડતો નથી તો એમ થાય કે તું કેમ તમને ક્વેશ્ચન પૂછે છે કે જે આ અનુકૂલિત થતાં સજીવો છે એ આટલા વર્ષો પછી ઉદ્વિકાસ પામી અને નિયામકી પ્રકારના સજીવો કેમ નહીં બની ગયા હોય બરાબર પરંતુ રીઝન કે બધા જ માટે આ વસ્તુ શક્ય નથી તમને એક ઉદાહરણ આપે આ તો કૃત્રિમ ઉદાહરણ છે આપણે એમ કીધું કે કોઈ વ્યક્તિને ગરમી લાગે તો શું કરે એસીમાં જતો રહે ઠંડી લાગે તો હીટરનો યુઝ કરે પણ ખરેખર શું પૃથ્વી પર બધા જ વ્યક્તિઓ છે એના માટે આ કેપેસિટી છે બધાને એસી લેવાની કેપેસિટી ન પણ હોય બધાને હીટર ખરીદવાની કેપેસિટી ન પણ હોય તો એ શું કરે પોતે એમાં અનુકૂળ થવા પ્રયત્ન કરે ગરમી હોય તો ગરમીમાં રહેવા પ્રયત્ન કરે બરોબર ઠંડી હોય તો એ એમાં જીવવા માટે પ્રયત્ન કરે આ તો ખાલી ઉદાહરણ છે એ અહીં અહીં તમને પૂછ્યું એટલે કે હા બધા જે અનુકૂલિત થતા સજીવો નિયામકો કેમ નહીં બની ગયા કારણ કે બધા માટે નિયમન કરવું શક્ય છે નહીં ખાલી તમને ઉદાહરણ એવું આપ્યું છે કે બધા જ મનુષ્યો એસી ખરીદી શકતા નથી ઘણા લોકો એવા છે કે જેઓ ઉનાળાની ગરીનમાં મહિનામાં પોતાનો પરસેવો નીકળી જવા દે બરાબર છે અને કોઈ અપઅનુકૂલિત બીજી કોઈ કામગીરીથી સંતોષ માની લે કંઈ પણ ધારો કે ઉનાળો છે તો કંઈક બહારથી કંઈ પૂઠાથી પવન નાખી લે ઠંડક હોય એવા વાતાવરણમાં જઈને રહે ઝાડ નીચે બેસે બરાબર સુતરાઉ કપડાં પહેરે બરાબર શિયાળો હોય તો શું કરે ગરમ કપડાં શક્ય હોય તો એવા પહેરવા પ્રયત્ન કરે ઠંડી ન લાગે એવી કોઈ જગ્યામાં હું જગ્યાએ જઈને બેસી જાય કારણ કે દરેક માટે એસી કે હીટર એ કેપેબલ નથી લેવા માટે તો કારણ શું કે આ ઉષ્માનું નિયમન એ ઘણા માટે ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચાળ હોય આ તો આપણે કૃત્રિમ સાધનમાં કીધું ખરેખર કુદરતી રીતે પણ આવું થાય તમને ક્વેશ્ચન હતો એટલે કે કેમ બધા અનુકૂલિત સજીવો નિયામકો નહીં બની ગયા હોય કારણ કે બધા માટે એ ઘણા સજીવો એવા છે કે જેમના માટે આ રીતે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે જોવા જાવ તો ખર્ચાળ છે આપણે તો પેલું એસીનું એ પૈસાની વાત કરી પણ ઉર્જાની દૃષ્ટિએ પણ ઉષ્મીય નિયમન બધા સજીવો માટે ખર્ચાળ બધા સજીવો માટે કેપેબલ હોતું નથી તો ખરેખર આ ક્વેશ્ચનનો આન્સર અહીં છે તમને આગળ જે ક્વેશ્ચન હતો કે કેમ અનુકૂલિત સજીવો એ વિકસિત થઈને નિયામકી નહીં બન્યા હોય કારણ કે ઘણા બધા સજીવો માટે નથી લખવાનું રહે કે ઉષ્મ નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે અને એનું ઉદાહરણ કે જેને ઉષ્મય નિયમન ઉર્જાની રીતે ખર્ચાળ છે એવું જો કોઈ એક ઉદાહરણ જોવું હોય તો અહીંયા છછુંદરો અને રંગબેરંગ ગુંજન પક્ષીઓ જે હમિંગ બર્ડ્સ કહીએ છીએ એવા નાના પ્રાણીઓ માટે ઉર્જાની રીતે ઉષ્મીય નિયમન ખર્ચાળ છે કેમ એક તમને ફિઝિકલ રીતે પણ આ વસ્તુ બતાવી છે કે ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી ફિઝિક્સના રીતે તમે જુઓ તો એ ખરેખર ક્ષેત્રફળ સાથે સંકળાયેલું છે કોઈ પણ એરિયા મોટો હોય તો ઝડપી સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો શું થાય ઝડપી ઉષ્મા ગુમાવી દે બરાબર તો તમને એમ કહે છે કે ઉષ્મા ગુમાવી કે ઉષ્મા મેળવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્ય છે એના સાથે સપાટીનો ક્ષેત્રફળ સાથે સંબંધ છે સીધો નાના પ્રાણીઓ છે જે તમને ઉદાહરણ આપ્યા સુંદરો રંગબેરંગી ગુંજન પક્ષીઓ કેમ તમને એમ કહે છે કે એ નિયામકો નથી બની ગયા જો આ નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ એમના કદની પરિમાણ ગણો તો એની સાપેક્ષે વધારે છે કદ પરિમાણને ગણો કદ નાનું હોય એમનું જેટલું કદ છે એના પ્રમાણમાં એમનું સપાટી ક્ષેત્રફળ ખરેખર વધારે કહેવાય તમને એમ કે નાનું પ્રાણી તો કદ આમ નાનું છે કદમાં નાનું છે પણ એમનો સપાટીનો ક્ષેત્રફળ એરિયા એ કદને અનુલક્ષીને ગણો તો ઘણો વધારે કહેવાય તેથી શું થાય કે ધારો કે બહારની બાજુ એ ઠંડી છે તો તેમને શરીરની ઉષ્મા શું થાય સપાટીનું ક્ષેત્રફળ વધારે છે એટલે શરીરની ઉષ્મા ઝડપથી ગુમાવી દે બહાર ઠંડી હોય એટલે અંદરની ઉષ્મા જલ જલ્દી નીકળી જાય તો એમને શું કરવું પડે આવા પરિસ્થિતિમાં એને ચયાપચયની ક્રિયા કરી અને અંદર ઉષ્મા પેદા કરવી જોઈએ બરાબર અને એના માટે એને ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચો કરવો પડે એટલે એમના શરીરમાં રહેલી ઉર્જા ઘણી બધી વપરાઈ જાય જે ખરેખર એમને કદને અનુલક્ષીને એમને પોષાય એવું નથી ખાસ સમજજો કોની વાત કરે છે છસુંદરો રંગબિરંગી ગુંજન પક્ષીઓ એવા પક્ષીઓ કે જે કેમ અનુકૂલોકો તરીકે જ વર્તે છે કેમ એ નિયામકો નથી થઈ જતા એનું એક ઉદાહરણ છે કે નાના પક્ષીઓ કદ નાનું છે એના કદ પરિમાણને ગણો તો એની સાપેક્ષ એનું ક્ષેત્રફળ વધારે હોય સપાટીનું ક્ષેત્રફળ બરાબર એટલે જેવી ઠંડી આવે તો એમના શરીરની ઉષ્મા ઝડપી ગુમાવી દે ઝડપી ગુમાવી જાય એટલે એમને શું કરવું પડે શરીરમાં ઉષ્મા પેદા કરવી પડે ઉષ્મા પેદા કરવા માટે આપણને ખબર છે એટીપી જે શક્તિનું ચલણ છે એ વાપરવું પડે જેમ પૈસા વાપરવા પડે એ રીતે શક્તિનું ચલણ એટીપી વાપરવું પડે અને એ ખર્ચો એમને પોષાય એમ નથી આ જ મુખ્ય કારણથી એવું થાય છે કે ખૂબ નાના પ્રાણીઓ છે એ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે બીજું પણ કારણ પૂછે તો આ બે કારણનો આન્સર આ એક છે તમને એમ કે ખૂબ જ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં કેમ નથી જોવા મળતા ધ્રુવ પ્રદેશમાં ખૂબ જ ઠંડી હોય નાના પ્રાણીઓનું એમના કદ પરિમાણની સાપેક્ષે સપાટીય ક્ષેત્રફળ વધારે હોય એટલે બહારની ઠંડીને કારણે સપાટી ક્ષેત્રફળ વધારે હોવાથી ઝડપથી ઉષ્મા ગુમાવી જાય ઝડપથી ઉષ્મા ગુમાવી જતી હોવાથી એમને ઉષ્મા પેદા કરવા માટે શરીરમાં ઉષ્મા ખર્ચો વધી જાય જે એમના કદને અનુલક્ષીને એમના એટીપી સ્વરૂપે આ ખર્ચો એમને પોષાય એમ નથી એટલે એ સજીવો ભાગ્યે જ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે અને એટલે જ આવા અમુક સજીવો એ અનુકૂલકો તરીકે જ રહે છે એટલે એમને અનુકૂળ લાગે એવા જ એરિયામાં રહે છે એનાથી આગળ એ અમુક સ્થળે જતા નથી બરાબર તો અહીંયા તમને આ એક અનુકૂલક માટેનું જે કદ પરિમાણ માટેનું ઉદાહરણ આપ્યું છે એ અહીંયા આપણે જોયું ચલો આ જ ટૉપિકને હજુ આગળ ભણવાનો છે અનુકૂલક અનુકૂળ થવું એ જ ટૉપિક ચાલે છે કે ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચારને ધ્યાનમાં લેવામાં આવે આગળ જ આપણે કહી દઉં કે કેમ આવું નહીં થયું હોય કે લોકો છે એ નિયામકો બની ગયા હશે કારણ કે એ દરમિયાન આ ઉર્જાનો જે વ્યય કરવો પડે છે એ ટૉપિકને એ પરિબળને પણ ધ્યાનમાં લીધેલું હોવું જોઈએ કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી હોય આપણે આગળ કીધું કે બધા નિયમન કરી શકતા નથી પરંતુ અમુક જાતિઓ એવી હોય કે જેને નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધું હોય પરંતુ માત્ર પર્યાવરણ પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ અમુક પર્યાવરણ પરિસ્થિતિમાં જે નિયમન કરી શકતા હોય અમુક પરિસ્થિતિમાં નહીં જો તે મર્યાદા બહાર હોય તો એ પાછા શું થાય અનુકૂળ થાય આપણે જે આગળ એક ગ્રાફ જોઈ લો આગળના લેક્ચરમાં એમાં આંશિક નિયામકો જોયા હતા એની વાત કરીએ બરાબર અમુક કુદરતી આંશિક નિયામકોનો મતલબ કે અમુક મર્યાદા સુધી પોતે નિયમન કરે એટલે અમુક મર્યાદા સુધી અનુકૂળક તરીકે વર્તે સોરી અમુક સુધી પોતાનામાં ચેન્જીસ થાય તો પોતે ચેન્જ થાય બરાબર પણ એક સમય મર્યાદાથી આગળ પછી તો એ સર્વથા પછી એને અનુકૂળ થવા પ્રયત્ન કરી નાખે પછી એમ લાગે કે હવે નિયમન થતું નથી તો એ અનુકૂલક તરીકે વર્તે બરાબર એને પાશ્ચર રેગ્યુલેટર આંશિક નિયામકો કહે છે જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય તો સજીવો માટે બે જ વિકલ્પ છે કે ફક્ત થોડાક સમયગાળા માટે એ સ્થાયી થઈ જાય અથવા તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય બરાબર છે તણાવપૂર્ણ સ્થિતિ આવે તેમના માટે બે વિકલ્પ હોય કે થોડા સમય માટે પોતે સ્થાયી થઈ જાય એટલે પોતે પોતાનું આંતરિક વાતાવરણ બદલી નાખે અથવા જે તે સ્થિતિ છે એ જ જગ્યાએ રહી જાય પોતે એ જગ્યાએથી બીજી જગ્યાએ જવા પ્રયત્ન કરે નહીં ત્યારે સ્થળાંતર કરવું નહીં એમ કહે છે ઇન શોર્ટ આપણે કયા પ્રકારે સજીવો અજૈવિક પરિબળો સાથે પ્રતિક્રિયા કરવાની શક્યતા છે એમાં બે પ્રકાર જોયા એક નિયમન કરવું અને બીજું અનુકૂળ થવું બીજું એક નાનો ટૉપિક કે જે પ્રક્રિયા દ્વારા સજીવો અજીવિક પરિબળોમાં ચેન્જ થાય તો એની સાથે પોતાનામાં કઈ રીતે સેટ થવા પ્રયત્ન કરે તો એક ટોપિક છે સ્થળાંતર કરવું માઇગ્રેશન કરવું સિમ્પલ ઉદાહરણ છે બહુ સરસ નાનો ટોપિક છે કે જો સજીવ તરા તણાવપૂર્ણની તણાવપૂર્ણની વાસતાને એટલે એને સેટ ન થાય એવી એનાથી વધારે ગરમી હોય ખૂબ જ વધારે ઠંડી હોય આશ્રુતિનું પ્રમાણ વધારે ઓછું હોય તો એ શું કરે નિયમન એ નથી કરતો અનુકૂળ એ નથી થતો હંગામી ધોરણે થોડા સમય માટે સ્થળાંતરિત થઈ અને અનુકૂળ હોય એવા વિસ્તારમાં જતો રહે અને જ્યારે એ પોતાનું મુખ્ય સ્થાન છે ત્યાં આવી કોઈ સ્થિતિ સમાપ્ત થાય એટલે ફરી પાછો પોતાના મૂળ જગ્યાએ પાછો આવી છે જે બધા જ માઇગ્રેટરી બર્ડ્સ છે સ્થળાંતરિત પક્ષીઓ આપણને ખબર છે નળ સરોવરમાં થોડ અભયારણ્ય જુઓ ત્યાં ઘણા બધા બહારના વિદેશી પક્ષીઓ અમુક ચોક્કસ મહિનાઓ માટે જ આવે છે ચોક્કસ સમયગાળા દરમિયાન બહુ દૂર દૂરથી પ્રવાસ કરીને આવે છે આનું સૌથી સારામાં સારું ઉદાહરણ કેમ એ સમય દરમિયાન ત્યાં એમનું ત્યાં જે તે દેશના એ પક્ષીઓ છે ત્યાં એમને વાતાવરણ અનુકૂળ નથી એટલે એ સમય દરમિયાન ત્યારે એ ત્યાં જીવંત રહી શકતા નથી કે ત્યાં એમની પ્રજનન ક્ષમતા ત્યારે એ પૂર્ણ કરી શકતા નથી એટલે એ સમય પૂરતા એ સજીવો ત્યાંથી માઇગ્રેટ થઈ અને ઇન્ડિયામાં અહીંયા આપણા બધા અભયારણ્ય છે ત્યાં આવી જાય છે અમુક મહિનાઓ સુધી અહીં રહે છે પ્રજનન કરે છે બરોબર અને જેવું એમને અમુક મહિનાઓ થાય તો ધીમે ધીમે બધા જ પક્ષીઓની સંખ્યા ઘટી જાય અભયારણ્ય ત્યારે અમુક સમય દરમિયાન પક્ષીઓ જોવા જ ના મળે જો તમને કહે કે અમુક આટલા મહિનામાં આવે આ મહિનામાં જતા રહે તો રીઝન એ સમય દરમિયાન એ એમનો જે દેશ છે ત્યાં એમની તણાવપૂર્ણ સ્થિતિ છે પૂરી થઈ ગઈ હોય એટલે ફરી પાછા પોતે ત્યાં રહી શકતા હોય એટલે ફરી પાછા ત્યાં જતા રહે બરાબર સાદસ્ય રીતે મનુષ્યમાં આ રણનીતિ એવી છે કે આપણે આ ફરવાના સ્થળો છે આપણે એ જ રીતે ધારો કે વ્યક્તિ એવું કોઈ ઉનાળાના ગરમીના દિવસો હોય તો કોઈ વ્યક્તિ દિલ્હીમાં રહેતું હોય તો બહુ ગરમી લાગતી હોય તો એ દરમિયાન એ શિમલા જતો રહે થોડા ટાઈમ શિમલા રહે પછી અનુકૂળ લાગે ત્યારે દિલ્હી આવતો રહે ખરેખર વ્યક્તિ પોતાના બિઝનેસને કારણે આવું કરવું શક્ય નથી પરંતુ પક્ષીઓ માટે આ તમને અનુકૂળ છે પણ આ તો તમને ઉદાહરણ સમજાવે છે કોઈ વ્યક્તિ દિલ્હીમાં રહે છે બરાબર દિલ્હીમાં ઉનાળામાં ખૂબ જ તાપમાન હોય ને એમ લાગે કે સહન નથી થતું તો એ શું કરે શિમલામાં જ્યાં વાતાવરણ ઠંડી હોય ત્યાં જઈને રહી લે પછી એવું લાગે કે હવે દિલ્હીમાં ઉનાળો પૂરો થવા આવ્યો છે અનુકૂળ વાતાવરણ થઈ ગયું છે પાછું દિલ્હી આવી છે આ ખાલી તમને એક ઉદાહરણ આપે છે ઘણા પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને જુઓ પક્ષીઓ આ પ્રકારે કાર્ય કરે કે જે શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી મેં કીધું એમ બહુ દેશ વિદેશથી બહુ લાંબા દૂરથી પ્રવાસ કરીને આવે છે અને પોતે વધુ અનુકૂળ હોય એવા વિસ્તારમાં સ્થળાંતરિત થઈ જાય ઉદાહરણ તમને કીધું છે ઉદાહરણ અહીંયા એમસીક્યુ માટે પણ યાદ રાખીશું કે દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો દેવ રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર છે ભરતપુરમાં આવેલું છે ખાસ આ યાદ રાખો રાજસ્થાનમાં આવેલો કયો રાષ્ટ્રીય ઉદ્યાન દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરમાં આવેલો છે શિયાળામાં ત્યાં સાયબેરિયા અને અન્ય અતિશય ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું એ યજમાન સ્થળ બની જાય છે કેવલા દેવરાષ્ટ્રીય ઉદ્યાન છે પક્ષી ઉદ્યાન છે ત્યાં સાયબેરિયા અને એને ઉત્તરીય પ્ર જે ઠંડા પ્રદેશો છે ત્યાંથી ઘણા પક્ષીઓ સ્થળાંતરિત થઈ અને શિયાળા દરમિયાન જ ત્યાં આવે ફરી પાછો શિયાળો પૂરો થઈ જાય અને અમુક ત્યાં એવું લાગે કે ત્યાં સાયબેરિયામાં ત્યાં અનુકૂળ વાતાવરણ થઈ ગયું હોય એટલે તે ત્યાં પાછા ખસી જાય તો આ ખરેખર સજીવે કર્યું શું પોતે જ્યાં રહે છે ત્યાંની જે પરિસ્થિતિ છે એને સેટ થવા માટે એણે કંઈક પ્રતિક્રિયા આપી સમજાવ્યું તો આપણે ત્રણ પ્રકારની પ્રતિક્રિયા અહીંયા સમજ્યા ટેક્સ્યુઅલ ભલે ગમે તે શબ્દો આપેલા છે જો નિયમન કરવું એટલે શું કે બહાર વાતાવરણ ગમે તે બદલાય કંઈક એવો પ્રયત્ન કરે કે પોતાનું આંતરિક વાતાવરણ બદલી સોરી આંતરિક વાતાવરણ સ્થાયી રાખવા પ્રયત્ન કરે આગળ આપણે ઉદાહરણ જોઈ લેવાનું મનુષ્યનું ઉદાહરણ યાદ રાખવાનું કે થર્ટી સેવન સેન્ટીગ્રેડ તાપમાન એ સક્ષમ રીતે કાર્ય કરી શકે છે શિયાળો હોય તો ધુજારી દ્વારા ઉનાળો હોય તો પરસેવા દ્વારા પોતે પોતાનું આંતરિક પર્યાવરણ સ્થાયી રાખે નિયમન કરે બીજું ઉદાહરણ અનુકૂળ થવું અનુકૂળ થવું એટલે કે જેમ બહારનું વાતાવરણ બદલાય એમ પોતાનું આંતરિક વાતાવરણ પણ બદલવું જેમ કે તમને ખાસ કરીને કીધું છે કે જલીય પ્રાણીઓ આશ્રુતિની બાબતમાં જ રીતે જે જેમની આશ્રુતિ બદલાય એ રીતે પોતાનું આંતરિક વાતાવરણ થઈને એને અનુકૂળ થવા પ્રયત્ન કરે પણ બધા જ સજીવો આ રીતે અનુકૂળ કરી શકતા નથી એનું તમને ઉદાહરણ આપ્યું કારણ કે ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે બરાબર પણ આંશિક નિયામકો પણ હોય આગળ કીધું હતું કે અમુક સમય સુધી એ શું ટ્રાય કરે પોતે નિયમન કરવા પ્રયત્ન કરે પણ અમુક મર્યાદા પછી પાછા એને અનુકૂલિત થઈ જાય ત્રીજું ઉદાહરણ જોયું સ્થળાંતર બહારની જો બહારનું એટલે અજીબિક પરિબળો બહાર કંઈક બદલાય છે જે તે સ્થળે તો એ હંગામી ધોરણે એટલે અસ્થાયીપણે થોડાક સમય માટે પોતે જગ્યાથી બદલી નાખે અનુકૂળ વાતાવરણ થાય એટલે ફરી પાછા ત્યાં પાછા આવી છે આ રીતે સજીવો પોતે પ્રતિક્રિયા કરી અને જે તે પર્યાવરણમાં રહે છે ત્યાંના બાહ્ય પર્યાવરણના ફેરફારમાં સેટ થવા પ્રયત્ન કરે છે બરાબર હજુ પણ એક ટોપિક છે આપણે એ સમજવાનું છે તે છે મુલતવી રાખવું મુલતવી રાખવું સિમ્પલ ટૉપિક છે બેક્ટેરિયા ફૂગ તથા નિમ્નકક્ષા ઉદાહરણ જોઈ લો સમજાવું ખાસની વનસ્પતિઓ કોણ ઉદાહરણ આવે મુલત્વી રાખવું જેને સસ્પેન્ડ કરવું બેક્ટેરિયા ફૂગ અને અમુક નિમ્નકક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારની જાડી દીવાલવાળા બીજાણુઓનું સર્જન કરે બેક્ટેરિયામાં આ વસ્તુ થાય છે પોતાની ફરતે એક જાડી દીવાલને બીજાણુઓનું સર્જન કરી નાખે શું કરે કે જેનાથી પ્રતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એ જીવિત રહેવામાં એમને મદદ કરે અને યોગ્ય એટલે ત્યાં સુધી એ શું કરે એ સમય દરમિયાન પોતે પોતાની બધી ધાર્મિક ક્રિયા સ્ટડી કરી નાખે બહાર એમનું વાતાવરણ અનુકૂળ નથી તો દેહ ધાર્મિક ક્રિયાઓને થોડા સમય માટે અટકાવી દે એટલે કોયા ઉદાહરણ ખાસ ધ્યાન રાખવા બેક્ટેરિયા ફૂગ અને કક્ષાની વનસ્પતિમાં સેનું નિર્માણ થાય જાળી દીવાનું નિર્માણ થાય જે નિર્માણ થાય એને આપણે બીજાણુઓ કહીએ છીએ ફરી પાછું જો યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થાય તો પાછા એ અંકુરિત થઈ જાય બરાબર ઉદાહરણ આગળ સમજીએ છીએ આમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં શું થાય કે બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળને પાર પાડવાના સાધન સ્વરૂપે એમને કામ આપે પરાગ્રજ ઘણીવાર આપણને ખબર છે પરાગ્રજ રશ્મિ સ્વરૂપે સંગ્રહી શકે કારણ કે એની ફરતે જોરદાર એક આવરણ છે ઘણા સમય બાદ અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય તો પાછી એ પોતે જીવંત કાર્ય કરી શકે બીજ જુઓ તમે ઘણા વર્ષો સુધી બીજ કોઈ એક જગ્યાએ એ બીજ તમને એમ થાય કે સૂકું છે ઘણા વર્ષો સુધી બીજ ક્યાંય પડ્યું રહ્યું હોય તો શું થાય એ સસ્પેન્ડેડ સ્થિતિમાં હોય એનામાં જીવંતતા તો હોય પણ જ્યાં સુધી અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમાં બીજાંકુરણ થાય નહીં પણ જેવું એને યોગ્ય તાપમાન યોગ્ય વાતાવરણ પાણી બધું મળી રહે તો બીજા અંકુરણ થાય છે સમજાયું તો એણે શું કર્યું એ સમય દરમિયાન માટે અંદર જીવંતતા તો છે જ બીજા અંકુરણ થવાની કેપેસિટી તો છે જ પણ જ્યાં સુધી એને અનુકૂળ વાતાવરણ નથી પ્રાપ્ત થતું ત્યાં સુધી એ પોતાનું કાર્ય સસ્પેન્ડ રાખે સ્ટડી રાખે છે બરોબર અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં તરત નવો છોડ પાછો અંકુરિત થાય અને જે સમય દરમિયાન એણે પોતાની ક્રિયાવિધિ અટકાવી રાખી છે એ અવસ્થાને સુસુપ્તા અવસ્થા કહે છે હવે અવસ્થા દરમિયાન એ કઈ રીતે આગળ બીજાંકુરણ નહીં થતું હોય તો એ દરમિયાન તેમણે તેમની ચયાપચી ક્રિયા ખરેખર શું કરી દીધી હોય ઘટાડી દીધી હોય બરાબર એટલે એ દરમિયાન બીજાંકુરણ થતું હોય નહીં તો અહીંયા એક આપણે બેક્ટેરિયા ફૂગ નિમ્ન કક્ષાની વનસ્પતિનું ઉદાહરણ બીજું એમાં શું થાય આમાં ખાસ બીજાણુનું સર્જન થાય ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં શું થાય તો બીજ અને જે એની પ્રાજનિક સંરચના છે એ એના વિકિરણમાં મદદ કરવા વિકિરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે બીજનું ફેલાવું ઉપરાંત તણાવના સમયગાળા તણાવનો સમયગાળો એટલે બહાર પરિસ્થિતિ બીજા અંકુરણ ન જેવી ન હોય એ દરમિયાન એને સાધન સ્વરૂપે કામ આવે બરાબર અને પછી અનુકૂળ પરિસ્થિતિ થાય એટલે બીજા અંકુરણ થાય છે ત્રીજો ઉદાહરણ પ્રાણીઓમાં કહે છે પ્રાણીઓમાં સજીવો જો સ્થળાંતરણ કરવા માટે આપણને ખબર છે જરૂર પડે તો એ સ્થળાંતર થઈ જાય છે પણ સ્થળાંતર કરવા અસમર્થ હોય તો તે ત્યાંથી પલાયન થઈ જાય અને તળાવને તણાવ હોય અને શું કરી દે ટાળી દે બરાબર ત્યાંથી એ છટકી જાય જુઓ કઈ રીતે ઉદાહરણ તમને કહે છે કે શિયાળા દરમિયાન રીંછ શીતનિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે શિયાળા દરમિયાન રીંછ શું કરી દે શીત નિંદ્રા શીત નિદ્રાનો મતલબ કે એ દરમિયાન એ પોતે પોતાની ધાર્મિક ક્રિયાઓ એને થોડા સમય માટે સુસુપ્ત અવસ્થા ગાળી દે છે પછી ક્રિયાઓ ઘટાડી દે અને આ રીતે બહારના વાતાવરણ સાથે પોતે સેટ થવા પ્રયત્ન કરે બીજું કહે છે તમને બરાબર રીછનું ઉદાહરણ નિંદ્રા ગોકળ ગાય અને માછલીઓ આ બધા તમને ઘણીવાર જોકાજોડમાં પણ પૂછે એ શું કરે છે ગરમી તથા જળ શુષ્કન ગરમી પડે ત્યારે અથવા પાણી સુકાઈ જાય તો તે ઉનાળા સંબંધિત આ જે સમસ્યા છે એને ટાળવા શું કરી દે ગ્રીષ્મ નિંદ્રા ખાસ માછલીઓ ઘણીવાર તમને પાણી સુકાઈ જાય તો માછલીઓ શું કરે છે ગ્રીષ્મ નિંદ્રા લઈ લે એટલે જે જમીન માછલીઓ ત્યાં આપણે એમ થઈ માછલીઓ જતી પાણી આવે એટલે તરત જ પાછી ક્યાંક માછલીઓ આવી જાય છે કઈ રીતે હોય છે તો એ એ દરમિયાન નિંદ્રા એટલે કે ઉનાળા દરમિયાન એમણે પોતે સુષુપ્પ્ત અવસ્થા ગાળી લીધી હોય પોતાની ક્રિયાઓને મુલતવી રાખી દીધી સસ્પેન્ડ કરી દીધી તો અહીંયા ઉદાહરણ પણ ધ્યાનમાં બધા તમારે આ રીતે ખાસ કરી એને એમસીક્યુ માટે પણ ધ્યાન ધ્યાનમાં રાખવાના જે પોઈન્ટ કરું છું એ પ્રાણીઓમાં બરાબર છે શિયાળામાં રીછમાં નિંદ્રા ઉનાળામાં ગોકળગાય અને માછલીમાં ગ્રીષ્મ નિંદ્રા એ રીતે એ ધ્યાનમાં લેવાનું છે ચલો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો અથવા તળો તળાવમાં ફોર્થ ઉદાહરણ સરોવર તળાવમાં જે પ્રાણી પલવકોની જાતિઓ પ્રાણી પલવકો ઝૂ પ્લેનેક છે એ સુસુપ્તા અવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે પ્રાણીપલ્વક્ એટલે ખૂબ જ સૂક્ષ્મ પ્રકારનું પ્રાણીઓનું સ્વરૂપ તો એવું થાય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો સરોવર અને તળાવમાં આ ઘટકો પણ પોતે સુસુપ્તા અવસ્થા ઇન શોર્ટ સુસુપ્તા અવસ્થા મેળવવી એટલે કે થોડાક સમય માટે પોતાની દેહ ધાર્મિક ક્રિયા નથી અનુકૂળ થઈ શકતા નથી નિયમન કરી શકતા નથી સ્થળાંતર કરી શકતા તો શું કરે થોડા સમય માટે બહારનું વાતાવરણ અનુકૂળ નથી એ દરમિયાન પોતાનું કામ બંધ કરી દે અથવા ધાર્મિક ક્રિયાઓ થોડી અટકાવી દે તો એને સમાધિ અથવા સુસુપ્ત અવસ્થા કહેવાય દેટકામાં આપણને આ ઉદાહરણ ખાસ ખબર છે શિયાળામાં એ શીત નિંદ્રામાં જતો રહે ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રામાં જતો રહે ચોમાસું એનું વાતાવરણ એના દેહ ધાર્મિક ક્રિયા માટે અનુકૂળ છે એટલે એ દરમિયાન એ પોતે સુસુપ્ત અવસ્થામાંથી બહાર આવી અને ક્રિયાશીલ થાય એ દરમિયાન જ એ પ્રજનન કરી શકે બરાબર છે તો વિપરીત પર્યાવરણ પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુસુપ્તતાની શારીરિક અવસ્થા એ પ્રાણી સુસુપ્ત અવસ્થા કહેવાય બરાબર પ્રાણી સુસુપ્ત અવસ્થા શું કે બહારની વિપરીત પર્યાવરણ પરિસ્થિતિ હોય તો એ સામે વિકાસમાં વિલંબ કરતી એટલે એનો આગળ વિકાસ ન સધાય કારણ કે પોતે એ દરમિયાન પોતાની ક્રિયાવિધિ શું કરી દીધી હોય અટકાવી દીધી હોય તો એ દરમિયાન પોતાના વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુસુપ્તતાની જે શારીરિક અવસ્થા છે એને આપણે શું કહીશું પ્રાણી સુસુપ્ત અવસ્થા કહીશું સુસુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે બરાબર છે એટલે એ દરમિયાન થોડો વિકાસ એનો અટકી જાય કારણ શું કે એ દરમિયાન દેહ ધાર્મિક ક્રિયા ત્યાં સ્ટોપ થઈ જાય છે તો આ રીતે અહીંયા આખો ટૉપિક આપણે મુખ્યત્વે ટોટલ ચાર પોઈન્ટ જોયા નિયમન કરવું અનુકૂળ થવું સ્થળાંતર કરવું કે મુલતવી રાખવું કે જેના દ્વારા બદલાતા અજૈવિક પરિબળો સામે સજીવો પોતાની પ્રતિક્રિયા આપે છે તો આના સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ જય હિન્દ